કહી દઉં, હીરાસર એરપોર્ટ માટે પણ ચાલુ થઈ ગઈ છે, જોઈ લ્યો હીરાસર એરપોર્ટ, રાજકોટ હીરાસર એરપોર્ટ માટે પણ ઇલેક્ટ્રિક બસ ચાલુ કરી નાખી છે. હવે આપણી બસ આવી ગઈ છે રાજકોટ, જૂનાગઢ, સુરત થી સૌરાષ્ટ્ર માટે, એટલે સુરત થી સૌરાષ્ટ્ર માટે 533 બસો. હવે આવી ગયું છે આપણું સાબર વેરાવળ, ગોંડલ પછી આવી ગયા છે. આ છે ચોરડી ગામ, આવ્યું છે નાનકડું એવું છે. આ છે જેતપુર જવાનો રસ્તો, જેતપુર વડિયા અને બગસરા, વડિયા થાય 30 કિલોમીટર. ચાલો હવે આવી ગયા છે, અને બાજુમાં એચપી નો પંપ છે, તમને દેખાડ દઉં. 30 અહીંયા રોકડિયાના ભજીયા વખણાય છે. હર હર મહાદેવ. અત્યારે તમે અમને જોઈને સમજી ગયા છો કે આજની આપણી જર્ની રહેશે રાજકોટ ટુ જૂનાગઢ. યસ, આજે તમને બધી જાણકારી મળશે, આપણે ક્યાં રૂટે વચ્ચે કેટલો આવશે, હોલ્ડ કરે છે કે નથી કરતા, ટિકિટ પ્રાઇસ શું છે, કેટલી સ્પીડમાં આપણી ગાડી ચાલે છે. તો ચાલો અત્યારે આવી ગયા છીએ આપણે વેલકમ ટુ બસ સ્પોટ. યસ, તો આજે તમને બધી જાણકારી મળી જાય, પ્લસ આજે ટિકિટનું પણ તમને કહેવાનું હતું કે સામે તો આપણે ઓલી વખતે તમને એડવાન્સ બુકિંગનું દેખાડી દીધું હતું, પણ એડવાન્સ બુકિંગમાં એવું છે કે તમારે 1 કલાક પહેલાં પણ તમે બુક કરાવી શકો, અને કેન્સલ કરાવી હોય તો પણ એ તમે 1 કલાક પહેલાં કેન્સલ કરાવી શકો છો. અને જોશી આજે અત્યારનો માહોલ કેવો છે, કારણ કે કાલે તો દિવાળી છે, એટલે બધી હમણાં જેટલી નવી બસો હતી બધી નવી બસોનું પણ આપણે જર્ની કરવાની છે, અને હજી ટ્રેનો પણ ઘણી આવવાની છે દિવાળી પછી, એનું પણ આપણે તમને અપડેટ મળી જશે. અને જોઈ લ્યો અત્યારે પબ્લિક, જોઈ લ્યો ભાઈ ફૂલ. આ તો સવાર સવારમાં આખું બસ સ્ટેન્ડ ફૂલ છે. કહી દઉં, હીરાસર એરપોર્ટ માટે પણ ચાલુ થઈ ગઈ છે, જોઈ લ્યો હીરાસર એરપોર્ટ, રાજકોટ હીરાસર એરપોર્ટ માટે પણ ઇલેક્ટ્રિક બસ ચાલુ કરી નાખી છે. હા ભાઈ, વાહ, ચાલો. મને નથી ખબર, અત્યારે તમને કહી દઉં, તમને ખબર હોય તો બેસ્ટ, પણ મને આજે ખબર પડી, એટલે કારણ કે હું અત્યારે આવ્યો છું, એટલે જોઈ લઈએ. ચાલો, સામે મોરબીની ઊભી છે, આપણે જવું છે રાજકોટ જૂનાગઢ, અને આ છે સરસ મજાનું આપણું મસ્ત મજાનું બસ સ્ટેન્ડ, અને સામે ઉપર પેલા કા બીજા મળે જમવાનું મળે છે 10 રૂપિયામાં, અને મસ્ત મસ્ત જૈન ફૂડ મળે છે, જોઈ લ્યો રાજકોટ બસ સ્પોટ હીરાસર એરપોર્ટ, જોઈ લ્યો. હવે આપણે ટિકિટ બુક કરી નાખી છે, અને ટોટલ તમને પ્રાઇસ કહું તો 192 રૂપિયા છે. આ જોઈ લ્યો આપણી ટિકિટ, ચલો તમને ટિકિટ દેખાડી દઉં છું. આ છે, અને અત્યારે દિવાળીની સામે ફૂલ બધી જાય છે, અને દર તમને કલાકે કલાકે મળી જશે ટિકિટ, દર કલાકે કલાકે હાલે છે. માનો અત્યારે 10:30 ગઈ, હવે આપણી ટિકિટ છે 11:30 ટિકિટ છે. હવે ટોટલ આપણે જર્ની ગઈ તો આપણે 100 થી 110 કિલોમીટર જેવી ટોટલ જર્ની થશે, અને રાજકોટથી 11:30 અહીંયાથી ડિપાર્ચર થશે. જોઈએ હવે કેટલી 11:30 નોમાં ટાઈમ લેગો છે. આપણી અત્યારે બધી જેટલી વોલ્વો હાલે છે અત્યારે બધી ફૂલ હાલ, જોકે દિવાળી છે એટલે ફૂલ જ હાલવાની છે. અને આપણે ટોટલ કહી તો રાજકોટથી ઉપર છે એટલે સીધી જૂનાગઢ ઊભી રહેશે, વચ્ચે કંઈ ચા પાણી માટે ઊભી રાખે તો ઠીક છે, નકન નહીં. અને જોઈ લ્યો અત્યારે કંઈક આટલી પબ્લિક છે બધી દોડાદોડી વાળી, અને આપણે રાજકોટથી ઉપર એટલે ગોંડલ, વીરપુર, જેતપુર, જૂનાગઢ બસ. ચાલો, તો વચ્ચે ક્યાં રાખે છે કેસી આપણે, અને નાના નાના પણ આપણે ગામડા ટૂંકમાં નાના નાના જે વચ્ચે આવતા હોય છે એ પણ તમને કવર કરશી આપણે, અને એ પણ તમને દેખાડશી. અને મસ્ત મજાની એક વ્હાઇટ વોલ્વો છે, એટલો તો એનામાં પણ આપણે રાજકોટથી ભુજ રોજ બપોરે 12:30 વાગે અહીંયાથી નીકળે, તો એમાં પણ વિચાર છે આપણે એમાં જર્ની કરવાનો, તો રાજકોટ ભુજની કોમેન્ટમાં જરૂર જણાવજો. અને કચ્છ ભુજ એટલે કે માતાના મઢ બાજુ પણ આપણે એની પણ જર્ની કરશી, તો કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે કરવી છે કે નહીં. તો હવે આપણી બસ આવી ગઈ છે રાજકોટ જૂનાગઢ, ક્યાંય વાયા કંઈ લખ્યું નથી એટલે ડાયરેક્ટ મને લાગે જૂનાગઢ જશે, જૂનાગઢ જ સ્ટોપ રહેશે. તો ચાલો હવે આપણે બોર્ડ કરી, આપણે બોર્ડ કરી દીધું છે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. સાહેબ શું નામ છે તમારું? રવિ. રવિભાઈ, રવિભાઈ, આપણે રાજકોટથી ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય જૂનાગઢનું? 103 કિલોમીટર. ટોટલ કેટલી કલાક થાય? 2 કલાક અંદાજે થાય ને. તો ચાલો હવે કે સ્ટોપ ચા પાણી માટે નોન સ્ટોપ રાજકોટથી સીધી જૂનાગઢ. વાહ ભાઈ વાહ, ચાલો પાણી પી લઈ ગયા અત્યારે. અને આજે આપણા કંડક્ટર સાહેબ,
તો ચાલો આજે આપણી જર્ની આજે આ લોકો વારે કરવાની છે. ચાલો હવે આપણે બોર્ડ કરી નાખ્યું છે અને જોઈ લો છે, કારણ કે આ ચાર્જિંગમાંથી આવે છે એટલે જોઈ લો. ચાર્જિંગ છે 92% છે, આ રીતે ચાર્જિંગમાંથી આવે છે. અને જોઈ લો આ છે આપણે એસી માટેનું રેડી, ઇમરજન્સી માટેનું છે. અને મેઇન તો એ છે કે અહીંયા યુએસબી ચાર્જર આપેલું છે, એટલે કે કેબલ તમને આપેલો છે. અને 2x2 કોમ્બિનેશન છે. ટોટલ સીટ ગઈ તો આપણે 33 સીટ છે અને આપણા સીટ નંબર છે 12. તો ચાલો હવે આપણા સીટ નંબર છે 12 આપણો થેલો રાખી દીધો છે, એટલે કે. અને આ છે લગેજ કમ્પાર્ટમેન્ટ. મેઇન તો એક સારામાં સારું આમાં છે કે કેમેરા મૂકેલા છે, જોઈ લ્યો કેમેરા મૂકેલા છે. અને છેલ્લે 5 સીટ આવશે અને અહીંયા સ્પેસ જુઓ તમે ઘણી છે. અહીંયા ઇમરજન્સી માટે છે, હરેક દરવાજે ઇમરજન્સી, હરેક તો નથી આપ્યું પણ આ ઇમરજન્સી માટે આપ્યું છે. આગળ પાછળ રીતે જોઈ લ્યો ઇમરજન્સી માટે અહીં આપી દીધું છે. ચાલો બધા બોર્ડ કરે છે. ચાલો હવે 11:30 ટાઈમ છે, પણ જો કે ઘણી વહેલા આવી ગઈ છે ગાડી. અત્યારે વાગી ગયા છે 11:14, એટલે કે 11:10 આવી ગઈ હતી. આપણે બધો સામાન રાખ્યો ને બધું કમ્પ્લીટ કર્યું એટલા માટે હવે એક્ઝેક્ટ 11:30 ડિપાર્ચરનો ટાઈમ છે, કારણ કે અત્યારે ચાર્જિંગમાંથી આવી એટલા માટે. તો ચાર્જિંગમાં જોઈએ તો 92% ચાર્જિંગ થઈ ગયું હતું. પ્લસ આ લોકો એક ફેરો કરે એટલે તરત એ લોકો ચાર્જિંગમાં મૂકી દે છે. અને આ છે બસનું પાછલો ભાગ, જોઈ લ્યો GJ01K0331 રાજકોટ જુનાગઢ. તો ચાલો હવે ડ્રાઈવર સાહેબ આપણે આવે એટલે એની મુલાકાત લઈ. સુરતથી સૌરાષ્ટ્ર માટે, એટલે સુરતથી સૌરાષ્ટ્ર માટે 533 બસો ચાલુ કરી છે. અને હમણાં પણ નવી તમે જોઈએ છે ઘણી બધી બસો ચાલુ કરી છે. તો આપણે વિચાર છે એનો ફર્સ્ટ, એટલે ફર્સ્ટ હવે ઇનોગ્રલ થઈ ગયો છે બધાનો. પણ હવે જેટલી આપણે રાજકોટમાં આપી છે, આપણે થર્ડ એસીમાં જે સીટ હતી, જે સીટનો કલર હતો, એ સીટના કલર આમાં એડ કર્યા છે, એટલે કે ગજબના કલર આપ્યા છે. અને નીચે સીટિંગમાં નીચે બેસવા માટે અને ઉપર સોફા માટે એ રીતે આપ્યા છે. તો ચાલો હવે એ પણ એ બસ બધી ચાલુ થશે તો એમાં પણ આપણે જર્ની ચાલુ કરશી. અને પહેલાં તો વિચાર છે આપણે કે સામે એક પૈડી, હા યસ જો પૈડી છે ભુજ માટેની, તમે જોઈ લ્યો ભુજ માટેની. રાજકોટ ટુ ભુજ લગભગ ડેઇલી 12:30 વાગે અહીંયાથી ડિપાર્ચર થાય છે. તો આપણે પણ એમાં પણ વિચાર છે, તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે રાજકોટથી ભુજ આપણે જર્ની કરશી. આપણે અહીંયાથી ડાબી બાજુ, ચાલો આપણું એક્ઝેક્ટ ટાઈમે, એટલે કે 10 મિનિટ લેટ આપણું ડિપાર્ચર થઈ ગયું છે. અને સીધું આપણે હોલ ટૂંકમાં સીધું ઊભું રહેવાનું થાય જૂનાગઢ. તો ચાલો આ છે આપણો ભૂતખાના ચોક. અને અહીંયા છે સામે છે ચીની બજાર. હમણાં ઠંડી ચાલુ થશે એટલે બધું સ્વેટર ને બધું મળી જશે, એટલે કે તિબેટિયન માર્કેટ છે. Sapor, Veravar.
રસ્તો ફૂલ હાલે છે એટલે દિવાળી સ્પેશિયલ. આપણે તો સીધે સીધું જ જવાનું છે, ગોંડલ જવા માટે આપણે તો જવાનું છે સીધું. ચાલો હવે આપણો ગોંડલ નો રૂટ પૂરો થયો, વીરપુર, જેતપુર અને જુનાગઢ. ગોંડલ પછી આવી ગયા છે અને આ છે ચોરડી ગામ, આવ્યું છે નાનકડું એવું છે, જોઈ લો તમે નાનકડું એવું ચોરડી ગામ છે. ગોંડલ પછી 5-10 કિલોમીટર જેટલું થાય છે. આ જવાની છે રસ્તો જશે વીરપુર જલારામ બાપાની. આપણે સ્પેશિયલ એક જર્ની કરશે રાજકોટ વીરપુર અને તમને જલારામ બાપાના દર્શન પણ કરાવશે. નીચેથી જોવાય છે વીરપુર, એ માનો ને આપણું 50-એક કિલોમીટર જેવું થયું હોય છે, 45-50 કિલોમીટર જેવું 50-એક આસપાસ હોય છે વીરપુર જેટલું. તો આપણે સ્પેશિયલ રાજકોટ ટુ વીરપુર એક સ્પેશિયલ જર્ની કરશે અને એની બજાર પણ દેખાડશે અને જલારામ બાપાના દર્શન પણ કરાવશે. તો ચાલો હવે આપણી જર્ની કન્ટિન્યુ કરશે. હવે બ્રિજ તો બધા નવા બ્રિજ બની ગયા છે, મોસ્ટ ઓફ બધા બ્રિજ અને ચાલુ પણ કરી દીધા છે. અને દિવાળીની રજામાં જાય છે. આપણો આવ્યો છે બીજો ટોલ ટેક્સ ગોંડલ, સોરી વીરપુર. પછી બીજો ટોલ ટેક્સ ફાસ્ટેગ તો તમને ભારતે જ નાખી દેશે, જોકે હવે તો બધા કમ્પલસરી થઈ ગયા છે. હલો ભાઈ, હલો બગસરા. વડિયા થાય 30 કિલોમીટર અને બગસરા થાય 57 કિલોમીટર અને જેતપુર થશે 3 કિલોમીટર. અહીંયાથી હવે આગળથી એક ફાટા પડશે, એક જશે આપણે પોરબંદર જશે અને એક જવાનું આપણે જૂનાગઢ બાજુ. ચાલો હવે અહીંયાથી પણ તમને દેખાડી દઈએ કયો ફાટો પડશે. જમણી બાજુ લગભગ જવાનું થશે પોરબંદર અને આપણે જશે સીધા જૂનાગઢ બાજુ. ચાલો તમને દેખાડી દઈએ. જેતપુર એટલે ગુજરાત શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન તીર્થધામ. અહીંયાથી ટૂંકમાં જેતપુરથી તમે આવો અને આ બાજુ સીધું જવાનું છે. આપણે સીધું જશે પોરબંદર બાજુ, પોરબંદર ધોરાજી માટે પેટલા. અને આપણે જશે આ બાજુ સોમનાથ, જૂનાગઢ સોમનાથ બાજુ. સોમનાથ થાય છે 132 કિલોમીટર અને આ
છે સર્વિસ રોડ તો કે બ્રિજ છે આવા જવા માટે પણ જે નીચે નીચેથી આવે એની માટે તો સર્વિસ રોડમાંથી જ જવું પડે. ચાલો હવે હવે આવશે આપણું સાપુરના વડાલ. યસ હવે આવશે આપણું પેલું વડાલ આવશે. વડાલનો બ્રિજ બને છે. વડાલમાંથી બ્રિજ બની સીધો તમારે જશે સાપુર. જૂનાગઢમાં નહીં જવું પડે પણ હજી બ્રિજનું કામકાજ ચાલુ છે એનું, તો એ પણ તમને બ્રિજ બતાડી દઈ. સાપુર જૂનાગઢ નીકળી જશે. સિટીમાં જવાની તમારે જરૂર નહીં પડે. તો ચાલો બ્રિજ આવ્યા પછી તમને દેખાડો. કારણ કે અત્યારે તો ડાયવર્ઝન બનાવ્યું છે એટલે કે સાવ ધીમે ધીમે બધા ચાલે છે. અને આગળ આવશે ટી પોસ્ટ છે. મસ્ત મજાની ચા પાણી પીવો હોય તો વડ અહીંયા જૂનાગઢ જાઓ તો વડાલથી સ્ટોપ કરજો જરૂર. અને મસ્ત મજાની ટી પોસ્ટ આવશે. ચાલો હવે અને બાજુમાં એચપીનો પંપ છે તમને દેખાડ દઉં. ક્રિષ્ના ફૂડ કોર્ટ છે તમને દેખાતું છે. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. જોઈ લો કામકાજ ચાલુ. સીધો બ્રિજ આ જોઈ લો. અહીંયાથી તમે સીધા જશો સાપુર. તમારું જૂનાગઢ સિટી કપાઈ જશે. જેને સોમનાથ જવું છે એની માટે બેસ્ટ. લીલા નાળિયેરનો હલવો મળી જશે અને જૂનાગઢ સ્ટેશને પણ તમને મળી જશે. બહુ મસ્ત આવશે. 100 રૂપિયાનું 250નું પેકેટ આવશે એમ તો ટેસ્ટ કરજો. ત્યાં બધે તમને લીલા નાળિયેરનો હલવો મળી જશે. બધે જોઈ લ્યો. બધે તમને મળી જશે. મેં ટેસ્ટ કર્યો છે. સારો હતો. સ્ટેશને થી લીધો હતો જૂનાગઢના. તમે પણ લઈ લેજો. અહીંયા રોકડિયાના ભજીયા વખણાય છે. અહીંયા તમે આવો તો જરૂર મુલાકાત લેજો. અને આ ધોરાજી બાજુ રસ્તો છે. આ બાજુ જાય છે ધોરાજી વાળો રસ્તો અને આ જાય છે આપણે જૂનાગઢ વાળો રસ્તો. તો જોઈ લ્યો આ ગિરનારનો નજારો. વાહ ભાઈ ચાલો હવે આપણે જૂનાગઢ આવી ગયા છીએ. એક્ઝેક્ટ 2 કલાક થઈ છે. ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા છીએ. ઇલેક્ટ્રિકમાં તો ભાઈ મજા જ આવી ગઈ છે. અને અત્યારે આપણે જૂનાગઢ આવ્યા છીએ તો ભવનાથ મહાદેવના તમને આજે હું દર્શન કરાવીશ. તો એનો પણ ફોટો આપણે મૂકી દઈશું. તો એનો પણ શેર કરી દેજો. હા જોઈ લેજો. તો ભાઈ ભાઈ આજે જૂનાગઢનું સરસ મજાનું બસ સ્ટેશન. ચાલો આપણે આવ્યા છીએ જૂનાગઢ ઇલેક્ટ્રિક રાજકોટ જૂનાગઢ. ચાલો હવે અહીંયાથી પાછો આપણે જવું હોય અત્યારે 1.5 વાગે આવે તો સોરી 1.5 વાગે આવે અને પ્લસ તમારે જવું હોય તો 2:30 વાગે બીજી કલાકે હોય જ છે. જૂનાગઢથી કહી દઉં, જૂનાગઢથી છેલ્લી
ઇલેક્ટ્રિક બસ 8 વાગે ઉપડે છે અને રાજકોટથી છેલ્લી ઇલેક્ટ્રિક બસ 9 વાગે ઉપડે છે. આ છે એનું ટાઈમ ટેબલ. તો ચાલો હવે હવે જાસી આપણે ભવનાથ મહાદેવના, તમને દર્શન પણ કરાવશી. તો ચાલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.